દિવાળીનો તહેવાર નજીક છે ત્યારે બજારોમાં તેની રોનક જોવા મળી રહી છે. દિવાળી વેકેશનમાં પરિવાર સાથે બાગ બગીચાઓ, લેક ગાર્ડન અને નેચર પાર્કમાં પણ મોટી સંખ્યામાં લોકો ફરવા ઉમટી પડે છે. દિવાળીને લઈને પાલિકાએ આગામી 15 નવેમ્બર સુધી નેચર પાર્ક ખુલ્લો રાખવાનો નિર્ણય કર્યો છે. આગામી 3 અઠવાડિયા સોમવારે પ્રાણી સંગ્રહાલય બંધ રહેશે. સુરત સિટી ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી પણ સહેલાણીઓ નેચર પાર્કની મુલાકાત લેતા હોય છે. દિવાળી વેકેશનના દિવસોમાં સંખ્યામાં વધારો થવાની ધારણા થઈ રહી છે, જેને લઈને પાલિકાએ અત્યાર સુધી રવિવારે બંધ રહેતું નેચર પાર્ક દિવાળીના દિવસોમાં ખુલ્લો રાખવાનો નિર્ણય કરી લીધો છે. મુલાકાતીઓ સુરત મહાનગરપાલિકાની ઓનલાઈન એપ્લિકેશનના માધ્યમથી ટિકિટ બુક કરાવી શકે છે. રોજ સવારે 10 થી બપોરે 1 વાગે સુધીમાં કુલ 400 પ્રવાસીઓને ઓનલાઈન ટિકિટને આધારે પ્રવેશ આપવામાં આવશે. સોમવારે નેચર પાર્ક બંધ રહેશે. સરથાણા ખાતે આવેલા પ્રાણી સંગ્રહાલયમાં સફેદ વાઘ, વાઘાની જોડી અનોખું આકર્ષણ જમાવી રહી છે. આ જોડીને જોઈ પ્રવાસીઓ રોમાંચિત થઈ જાય છે. દિવાળીના દિવસોમાં મુલાકાતીઓ પ્રાણી સંગ્રહાલયની મોટી સંખ્યામાં મુલાકાત લેતા હોય છે. હું ડૉક્ટર રાજેશ પટેલ, ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ સુરત મહાનગરપાલિકા. સરથાણા નેચર પાર્ક કોવિડની પરિસ્થિતિ થોડીક ઓછી થવાના કારણે મુલાકાતીઓ માટે ઓનલાઈન ટિકિટ બુકિંગ દ્વારા શરૂ કરવામાં આવેલો હતો. અત્યાર સુધી દર રવિવારે ઝૂ બંધ રાખવામાં આવતું હતું, પણ હમણાં દિવાળી વેકેશનને રજાઓને ધ્યાનમાં રાખીને કમિશનર સાહેબની સૂચના પ્રમાણે દર સોમવારે ઝૂ બંધ રહેશે. આગામી 4 રવિવાર સુધી રવિવારે ઝૂ શરૂ રહેશે, પણ હમણાં ઝૂમાં જે એન્ટ્રી છે એ લિમિટેડ જ રાખવામાં આવેલી છે. ઓનલાઈન ટિકિટ દ્વારા દૈનિક 800 મુલાકાતીઓ ઝૂની મુલાકાત લઈ શકશે.